દુનિયામાં પાપ આવો. આદમ અને એની બજેર પરમેશ્વરના બનાવેલા બગીચાના બગીચામાં આનંદથી રહેતા હતા. જે એનો હારું પરમેશ્વરે બનાવ્યું હતું, એનો કને શિશ્ર પહેરેલા નહીં હતા, તે હૃદય વૈય પરમાત્મા નહીં હતા, કેમ કે તારે દુનિયામાં પાપ નહીં હતો. વૈય બગીચામાં હંમેશા પરમેશ્વર હાથે હરતા ફરતા અને એને હાથે વાતે કરતા. પણ બગીચામાં કપટ રાખવાવાળો એક હાપ હતો. એને બજેરને પૂછ્યું કે હું પરમેશ્વરે ખરેખર તમને એમ કીધું હે કે બગીચામાંના કોઈ બી ઝાડનું ફળ તમે નહીં ખાતા હોય? ત્યારે બજેર હાપને જવાબ આપ્યો, પરમેશ્વરે અમને એમ કીધું હે કે તમે બગીચાના દરેક ઝાડનું ફળ ખાઈ શકો હે, પણ ખાલી ભલો બુંડો જાણવાવાળા ઝાડનું ફળ તમે ખાહો કે અઢો તે તમે મરી જાહો. હાપે એને બજેરને એમ કીધું, આ વાત હાસી નહીં, તમને મારો પરમેશ્વર જાણે હે કે તમે વૈય ફળ ખાહો તરત જ તમે પરમેશ્વર જેવા ભલો બુંડો જાણવાવાળો બને જાહો. બજેરી બાળ્યું કે ફળ ખાવા હારું તાજું હોય અને બાળવામાં બખેસ ન હોય. વૈયુહુદી બુદ્ધિમાન બનવા માંગતી હતી. એતરે હારું એની એક ફળ તોડ્યું અને ખાધું. એને બાદ એને એના આદમીને એતરે આદમને જે એને હાથે હતો એને હુદું ખાવા હારું આલ્યું અને એને હુદું વૈયું ફળ ખાધું. ફળ ખાતક મસ એનાને આંખે ખોલાઈ ગઈ અને એનાને બાળ્યું કે વૈય લાંગ હે. તો એને પાંદડે હીવીને શિશ્ર બનાવવા અને પોતાના શરીરને ઢાંકવાની કોશિશ કરી. તર આદમે અને એની બજેરે બગીચામાં પરમેશ્વરને સાલવાનો અવાજ સાંભળ્યો અને વૈય બે એ પરમેશ્વરથી હતાઈ જ. તર પરમેશ્વરે આદમને કીધું, તો કાં હે? આદમે જવાબ આપ્યો, હું બગીચામાં તારો સાલવાનો અવાજ સાંભળીને સમકી ગયો અને હું લાંગો હે એટલે હરું હું હતાઈ ગયો. તર પરમેશ્વરે આદમને પૂછ્યું, તને કેને કીધું હે કે તો લાંગો હે? તને જે ઝાડનું ફળ ખાવા હારું મેં ના કીધું હતું વૈયું ફળ તે ખાધું હે કે હું? આદમે જવાબ આપ્યો, મારી હાથે રહેવા હારું જે બજેર તે મને આલી હે એની મને ફળ આલ્યું. તર પરમેશ્વરે બજેરને પૂછ્યું, આ તે શું કર્યું? તર બજેરે જવાબ આપ્યો, હાપે મને સિતરી. પરમેશ્વરે હાપને કીધું, તારી પેર હરાફ હે તો પેટે ગહેડા તો ફરી અને ગાર ખાઈને રહી. તારી અને બજેરને વસે અને તારા સ્વર અને બજેરના સ્વરને વસે હું વેર કરાવે. બજેરનો સ્વર તારું માથું જગદ હે અને તો એનાની ફણીએ સોઠી. એને બાદ પરમેશ્વરે બજેરને કીધું, તું દુઃખથી સુરું જણહી અને તો તારા આદમીના અધીનમાં રહી અને વૈયો તારી પર અધિકાર સલાડે. પરમેશ્વરે આદમને કીધું, તે તારી બજેરની વાત માની અને મારી આજ્ઞાને ન માન્યો એટલે હરું ધરતી પર હરાપ આવી ગયો હે. આવું તારે ખાવાનું ખાવા હરું ઘણી મજૂરી કરવી પડે તો મરી જાહી અને તારું શરીર પાછું ગાર ભેગું થઈ જાહે. અને આદમે એની બજેરનું નામ હેવા એટલે જીવિત પાડ્યું, કેમ કે જેત્ર મનખ જીવતો હે એનાની વૈય આઈ હતી. તર પરમેશ્વરે આદમ અને હેવાને જનાવરના સામડાના શિશ્ર પહેરાયે. તર પરમેશ્વરે કીધું, બાળો મનખ ભલા બુંડાનું જ્ઞાન મેળવેને આપણી મના એક જીવ થાય જે હે અને આવું પાછું એવું ન થાય કે વૈય જીવનના ઝાડનું ફળ તોડેને ખાઈ લે અને હંમેશા જીવતો રહે. એટલે હરું પરમેશ્વરે આદમ અને હેવાને એના બગીચાના બગીચામાં બારત કાઢી દીધો અને બગીચામાં ભરાવાને બાયણે પરાક્રમી દૂતને મળ્યા, કેમ કે ખેતક વૈયમય ભરાયને જીવનના ઝાડનું ફળ ને ખાઈ જાય.